વાસદા ખાતે આગાખાન ગ્રામીણ સંસ્થા આહવાના સહયોગથી બે દિવસીય ખેડૂતોની તાલીમ અને સમૂહ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાસદા ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરી તેલીબિયા પાકોની તાલીમ અંગે ટૂંકી માહિતી રજૂ કરી હતી। આ તાલીમના અધ્યક્ષીય સંબોધન દરમિયાન ખરસાણી પાકના વૈજ્ઞાનિક ડોક્ટર પી કે જગતાપે આપણા રોજિંદા આહારમાં તેલીબિયા પાકોના પોષક અને ઔષધીય મહત્વની વિગતવાર માહિતી આપી અને આદિવાસી ખેડૂતોને તેલના વપરાશ પ્રત્યે આત્મનિર્ભરતા માટે તેલીબિયા પાકો હેઠળનો વિસ્તાર વધારવા વિનંતી કરી હતી। તેમણે ખરસાણી અને અન્ય તેલીબિયા પાકોની સુધારેલી જાતો વિશે પણ વિગતવાર માહિતી આપી હતી, જેથી કરીને દક્ષિણ ગુજરાતમાં તેલીબિયા પાકના ઉત્પાદનમાં વધારો કરવાને વિસ્તાર વધારવા માટે તેલીબિયા પાક અપનાવી શકાય। કૃષિ વિજ્ઞાની ડોક્ટર દેશમુખે હવામાન પરિવર્તનના વર્તમાન યુગમાં સજીવ ખેતીની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને જૈવિક ખાતર બનાવવાની પદ્ધતિઓનું પણ વર્ણન કર્યું હતું। ડાંગ જિલ્લાના વઘઈ અને સુબીર તાલુકાના કુલ 120 આદિવાસી ખેડૂતોએ ભાગ લીધો હતો અને ક્ષેત્રની મુલાકાત દરમિયાન વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી અને લાભાર્થીઓને કેન્દ્ર દ્વારા જ તૈયાર કરાયેલ વર્મી કમ્પોસ્ટની મિનિ કીટનું પણ વિતરણ કર્યું હતું। કાર્યક્રમના અંતે આયોજકોએ ખેડૂતોનો આભાર માન્યો હતો। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।